मिनिस्ट्री टुडे नामनू एक मैगेजीन आवे छे। ए मैगेजीन नी अंदर घणा बधा लखाण मां एक लेख आव्यो अने एनी अंदर एम कहेवामां आव्युं के 21मी सदीनी मंडळी केवी छे, 21मी सदीनुं चर्च केवुं छे। तो एमां एम कहेवामां आव्युं के 21मी सदीनुं चर्च ए सेंचुरी अने सर्मन, एटले के आ पुलपिट ए वेदी अने एनी सेवा अने संदेशनी सेवा पूरती मर्यादित मंडळी रही नथी। एनी साथे मंडळी घणा बधा पड़कारोनी साथे जजूमी रही छे। एटला माटे एमां एम कहेवामां आव्युं के आ बधा पड़कारोमां पारक एकलो ए पड़कारोनी साथे आगळ वधे अथवा तो जजूमे ए पूरतुं नथी। एने मंडळीनी मंडळीना आगेवानोनी एने जरूर पड़े छे के जेथी करीने साथे रहीने ए कार्यने ए करी शकाय। आजे आपणे कारभारी भाईओने बहेनोने जीवनने आपणे याद करता प्रभुनो आभार मानीए छे, तेओ मंडळीना प्रतिनिधिओ छे। અને હું તો એમ કહું છું કે મંડળીના સશિર પાળક જેવા છે કે દર મહિને જવું અને મુલાકાત લેવીને વગેરે, પણ એમની સેવાઓને માટે પ્રભુનો આભાર। એમની સાથે મંડળીના તમામ આગેવાનો એ બધાની સાથે રહીને આ પડકારોને ઝીલવા અને પડકારોનો સામનો કરવો એ બાળકોને જરૂરી બની પડે છે। પરંતુ આ બધા પડકારોની સાથે પ્રશ્નની શરૂઆત એ બહુ મોટો પ્રશ્ન છે। માણસ વ્યક્તિ પોતાની જાતને તૈયાર સેવાને માટે કરે છે, પણ પ્રશ્નો એને એ સેવાની પાછળ લઈ જાય છે અથવા તો પીછે હટ કરાવે છે અથવા તો એ આગેવાનીથી એ નકારે છે અને એવું એ કરે છે। અને પ્રશ્નો શું છે? પ્રશ્ન એ છે કે મારી પાસે કોઈ કેપેબિલિટી નથી કે હું આ કરી શકું। કેટલાક મનમાં એ વિચારો છે, કારણ કે પડકારો મંડળીના ભાઈ મોટા છે, એટલા માટે મંડળીની સેવામાં આગેવાનીમાં આ એક મોટો પ્રશ્ન છે કે મારી પાસે એવી કોઈ કેપેબિલિટી નથી કે હું આ કરી શકું। બીજો પ્રશ્ન એ છે કે હું પહેલા વ્યક્તિ કે પહેલી વ્યક્તિ જેટલો હોશિયાર નથી કે હું આ કરી શકું, અને એટલા માટે એ પડકારોની સામે એ ઝઝૂમવાની જે વાત છે એમાં એ પીછેહટ આવી જાય છે। કેટલાક લોકો એવું વિચારે છે કે મારે શું લેવા દેવા, જે તમારું થાય હું ભલો અને મારું ઘર ભલું। મંડળીની ઘણી બધી સમજણ મનમાં ઉભા થતા પ્રશ્નો છે। કેટલાક લોકો એવું વિચારે છે કે મંડળીને માટે હું આટલું બધું કરું છું, મને શું મળે છે, ખર્ચાવું છું, મહેનત કરું છું, મને શું મળશે। અને આવા તો ઘણા બધા પ્રશ્નો એ વ્યક્તિના મનની અંદર થાય અને પરિણામે એ જે જજુમવાની વાત આવે એ પડકારનો સામનો કરવામાં આવે ને ત્યારે એ ઘણા પીછેહટ અને ન કરવાના વલણો આપણે જોઈ શકીએ છીએ। હું વિચારું છું કે આ બધા પ્રશ્નો એ પ્રભુએ પણ વિચાર્યા છે અને પ્રભુ પણ જાણતા હતા કે મંડળીની સેવા એ સહેલી સેવા નથી, અને એટલા માટે આ બધા પ્રશ્નો અને બીજા અન્ય કેટલાક પ્રશ્નોનો જવાબ આપવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે માત્તીની સુવાર્તાના 25મા અધ્યાયની અંદર આ તાલંતોનું દ્રષ્ટાંતની વાત કરી, તાલંતોના દ્રષ્ટાંતની વાત કરી। પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દ્રષ્ટાંત દ્વારા આગેવાનીના પડકારોમાં એક જ બાબત કહેવા માંગે છે કે દરેક જીવન તાલંતોથી ભરપૂર છે। એવું કોઈ નથી કે જેના જીવનની અંદર તાલંત નથી। દરેક જીવનની પાસે કોઈક ને કોઈક એબિલિટીઝ છે, ટેલેન્ટ છે કે જેને પ્રભુએ આપ્યા છે। આ દ્રષ્ટાંત એ પણ શીખવે છે કે જરૂરનું છે કે તાલંતો દેવના રાજ્યને માટે વપરાય, ઉપયોગ થાય। એટલા માટે આજે સવારે આપણે આ ત્રણ વ્યક્તિઓને આપેલા તાલંતોના દ્રષ્ટાંત દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે પ્રશ્નો તો મનમાં ઘણા બધા છે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દ્રષ્ટાંત દ્વારા આપણને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે આપણને આપણા જીવનો તાલંતોથી ભરપૂર છે એનો ઉપયોગ પ્રભુ આપણી પાસે માંગે છે। ચાર બાબતો આજે સવારે આપણે જોવાનો પ્રયત્ન કરીશું। પહેલી જે વાત છે,
પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દ્રષ્ટાંત દ્વારા એ શીખવે છે આપણને કે દેવનું સર્વસ્વ છે, સર્વસ્વ એ દેવનું છે. તમે જુઓ 14મી કલમમાં તો ત્યાં લખવામાં આવ્યું છે કે માલિકે પોતાની સંપત્તિ સોંપી. પોતાની સંપત્તિ, અહીંયા બે શબ્દ અગત્યના છે, પોતાની સંપત્તિ, હિઝ પ્રોપર્ટી. એટલે એ જેની પાસે તાલંતો છે એને આ વાત સમજવાની છે, એટલે આપણે બધાએ સમજવાની છે કે તાલંતો અને જે બાબત આપણી પાસે છે એ માલિક એ દેવ છે, એનું સર્વસ્વ છે અને એ સંપત્તિ સોંપે છે પોતાની સંપત્તિ. જ્હોન વેસલી આ કલમને એ પ્રમાણે કહે છે, મેથોડિસ્ટ મંડળીના ફાઉન્ડર, કે સર્વસ્વનો માલિક જેણે આકાશ અને પૃથ્વી બનાવી, એ વ્યક્તિ જ્યારે આપણને જે જગ્યાએ, જે પ્રભુ આપણને જગ્યાએ મૂકે છે, તો આપણે એ યાદ રાખવું જોઈએ કે આપણે પ્રોપ્રિએટર એટલે કે માલિક નથી, પણ આપણે સ્ટીવર્ડ છીએ, કારભાર કરનારા છીએ. જગત અને વિશ્વ, સ્વર્ગ આકાશનો એ માલિક સર્વસ્વનો આપણને મૂકે છે, ત્યારે આપણી પાસે એક કારભાર તરીકે મૂકે છે. માલિક તો એ છે, એનું સર્વસ્વ છે, અને આપણને એ બાબત એ શીખવે છે. પૃથ્વી પરના જીવનમાં આ સૌથી મોટું સત્ય આપણે શીખવાનું રહ્યું. જો આપણે આ સત્ય શીખીશું તો આપણી એ જે સેવાઓ છે એને વધુ આપણે અસરકારક અને આશીર્વાદિત બનાવી શકીશું. દાઉદ આ સત્ય સમજતો હતો, એને પ્રભુએ ઘેટા પાળકથી લઈને એને મોટો પરાક્રમી રાજા બનાવ્યો. એ ઘેટા પાળક હતો, એને તો પૂછવામાં નહોતું આવ્યું, એને તો બોલાવવામાં નહોતું આવ્યું, પણ પ્રભુએ એને પસંદ કરેલું, પણ પ્રભુએ એને ત્યાંથી લઈને મોટો અને પરાક્રમી રાજા બનાવ્યો. પણ એ બન્યા પછી પણ આ જે કન્સેપ્ટ છે ને, સર્વસ્વ એનું છે, માલિકી પણ એનું છે, એ કન્સેપ્ટ નહોતો ભૂલ્યો. ભલે રાજા 40 વર્ષ રાજ કર્યું એણે, બંને જગ્યાએ ઉત્તર દક્ષિણ રાજ્ય ઇસ્રાયલના રાજ્યને એણે એક કર્યું, ધ ગ્રેટ મેન ઓફ ગોડ. પણ એના જીવનમાં આ સત્ય ભૂલ્યો નહીં, એટલા માટે રાજા બન્યા પછી પણ એ કબૂલ કર્યું. 24મા અધ્યાય ગીત શાસ્ત્ર 24:1માં, પૃથ્વી તથા તેનું સર્વસ્વ યહોવાના છે, જગત તથા તેમાં રહેનારા પણ તેના છે. આ એનું કન્ફેશન છે, બધું તારું છે. એ સ્પષ્ટ સમજણ, એ કબૂલાત અહીં આપણને જોવા મળે છે. એટલું જ નહીં, પણ ગીત શાસ્ત્ર 8મા અધ્યાયની અંદર એ એટલી વિશેષ કબૂલ કરતા કહે છે કે હું કોણ છું અને પ્રભુ કોણ છે. માણસ તે કોણ કે તું તેનું સ્મરણ કરે અને મુલાકાત લે, એ એના વાક્યો છે. ધ કિંગ, ધ ગ્રેટ કિંગ. માણસ તે કોણ કે તું તેની મુલાકાત લઈને સ્મરણ કરે છે, એ રિયલાઇઝ કરે છે કે હું એમ અને હુ યુ આર, આઈ એમ નથિંગ, યુ આર એવરીથિંગ. એનું કન્ફેશન અહીં આપણને જોવા મળે છે. આ સમજણ આગેવાનીની અંદર દર્શાવે છે કે આપણે કોણ છીએ અને પ્રભુ કોણ છે, સર્વસ્વ એનું છે. જો આપણે આ પૃથ્વી પરના જીવનમાં આ નહીં સમજીશું તો પ્રભુ સમજાવશે, અને પ્રભુની સમજાવવાની જે રીત છે, પ્રભુની સમજાવવાની જે પદ્ધતિ છે એ અલગ છે. બાઇબલમાં ઘણા બધા ઉદાહરણો આપવામાં આવ્યા છે, એમાં એક ઉદાહરણ નબુખાદનેસર રાજા. નબુખાદનેસર રાજાને એવું હતું, દાનિયેલના પુસ્તકના 4 અધ્યાય ને 30મી કલમમાં, પોતાના રાજમહેલની ઉપર એ અગાસી પર ફરતો હતો, અને તે સમયે એ પોતાના મનમાં વિચાર કરતો હતો અને બોલતો હતો કે બાબલનું રાજ્યગૃહ મેં બાંધ્યું. પછી આગળ જતા કહે છે, તે શું મારા મોટા પરાક્રમી તથા મારા મહાત્મયનો પ્રતાપ વધારવા માટે નથી? હી વોઝ સો પ્રાઉડ, એટલો અભિમાની બની ગયો કે પોતાની જાતને એ દેવ સાથેની સરખામણીમાં લઈ ગયો. આ મેં કર્યું, પ્રતાપ મહિમા અને પરાક્રમી કામો એ મારા દ્વારા થયા, એવી એની એક સમજણ હતી. પણ બાઇબલ એમ પણ કહે છે કે એની એ સમજણમાં પ્રભુ આવ્યા અને પ્રભુએ એને સમજાવ્યો. અને પ્રભુએ એને કેવી રીતે સમજાવ્યો અને એને ક્યારે સમજ પડી?
કે જ્યારે એણે બળદની પેટે ઘાસ ખાધું. સી ધ ગ્રેટ કિંગ બાબેલનો નબુખાદેસર રાજા, ધ વર્લ્ડની અંદર તે સમયે બાબેલનું રાજ્ય હતું એ વેલ નોન હતું. એ ક્યારે એને સમજ પડી? એને બળદની પેટે ઘાસ ખાધું, એના વાળ ગરુડના પીછા જેવા થઈ ગયા અને એના નખ પક્ષીના પંજા જેવા થઈ ગયા, ને ત્યારે એ રિયલાઇઝ કર્યું. અને દાનિયેલ પુસ્તકના 4:34 કહે છે, મારી આંખો આકાશ તરફ ઊંચી કરી એટલે મારી સમજ શક્તિ મારામાં પાછી આવી, ને મેં પરાત્પર દેવને ધન્યવાદ આપ્યો અને જે સર્વકાળ જીવે છે તેની મેં સ્તુતિ કરીને તેને માન આપ્યું, કેમ કે તેનો અધિકાર સદાકાળનો અધિકાર છે, સર્વસ્વ એનું છે, આઈ એમ નથિંગ, ગોડ ઇઝ એવરીથિંગ. એને સમજ પડી ક્યારે? ઘાસ ખાધું ત્યારે. એક દયનીય પરિસ્થિતિમાં આવ્યો ત્યારે એને રિયલાઇઝ થયું. પ્રભુની આ પદ્ધતિ પણ છે, આપણે સમજી જઈએ એ આપણી પાસે અપેક્ષા પ્રભુ રાખે છે, પણ જો પ્રભુ એની અંદર ઇન્ટરવેન્શન કરશે, મધ્યસ્થ થશે, સમજાવવાનો પ્રયત્ન કરશે, તો આ સ્થિતિ આવે છે. સર્વસ્વ એનું જ છે, એ જ માલિક છે, એ જરૂરનું છે. બીજી વાત, સર્વસ્વ એનું છે તે સોંપે છે, સોંપનાર પણ તે છે, સોંપનાર પણ તે છે. જો માલિક છે, સર્વસ્વ એનું છે, તો સોંપનાર પણ તે છે. 15મી કલમ તમે જુઓ તો ત્યાં લખ્યું છે કે તેણે પોતાની સંપત્તિ ચાકરોને પોતપોતાની શક્તિ પ્રમાણે આપી, પોતપોતાની શક્તિ પ્રમાણે આપી. સર્વસ્વ એનું પણ સોંપનાર પણ એનું, પણ સોંપવું પણ એનો અધિકાર, એનો અધિકાર, કારણ કે એ માલિક છે. પણ એ સોંપે છે કઈ રીતે? પોત પોતાની શક્તિ પ્રમાણે, ચાકરોને એમની એબિલિટીઝ પ્રમાણે એ સોંપે છે. કેટલાક લખ્યું છે બાઇબલમાં કે એકને 5, એકને 2 અને એકને 1, 5, 2 અને 1. આપણા મનમાં તરત એક ક્વેશ્ચન થાય કે આવો તે માલિક કેવો, કે 5, 2 અને 1 કર્યું કેમ? પ્રભુ પક્ષપાત કરે છે? તો એનો જવાબ છે ના. અહીંયા શબ્દ એ આપણને સમજણ આપે છે કે આપણે બધા જ દેવની પ્રતિમા અને એના સ્વરૂપ પ્રમાણે બનાવવામાં આવ્યા છે. દરેક વ્યક્તિ આપણે દેવની દ્રષ્ટિમાં સરખા છીએ, પણ દરેક વ્યક્તિ કોઈક ને કોઈક રીતે એની ખાસિયતમાં ડિસ્ટિંક્ટ છે, એની ડિઝાઇનમાં, એની ગિફ્ટિંગમાં, એના ટેલેન્ટ્સમાં અને એની એબિલિટીઝમાં એ ડિસ્ટિંક્ટ છે. અને એટલા માટે અહીં લખવામાં આવ્યું છે કે પોત પોતાની શક્તિ પ્રમાણે પ્રભુએ એમને એ વહેંચણી કરી. કોઈ દરેક વ્યક્તિ કોઈક ને કોઈકમાં ખાસ છે, અને આ જે વાત સોંપનાર જે પ્રભુ છે એ આપણને શીખવે છે કે એ મને નથી ખબર, તમને નથી ખબર, પણ એને ખબર છે કે હું આને 5 આપીશ તો બીજા 5 થશે. એબિલિટીઝ એ ગોડ નોઝ, કારણ કે એ માલિક છે, એને ખબર છે. પ્રભુ પક્ષપાત કરતા નથી. એક વાર્તા એ પ્રમાણે કહે છે, કેટલાક પશુ ને પંખીઓએ સ્કૂલ ચાલુ કરી. હવે પશુ પંખીની સ્કૂલમાં શું એકડો બગડો તો હોય નહીં, અભ્યાસક્રમ આપણો જેવો તો હોય નહીં. એટલે એમણે વિચાર્યો કર્યો કે આપણો અભ્યાસક્રમ અલગ બનાવીએ, એમનો અભ્યાસક્રમ એમની રીતે હોય, આપણો અભ્યાસક્રમ આપણી રીતે, તો એમનો અભ્યાસક્રમ એમની રીતે. તો એમનો અભ્યાસક્રમ એમની રીતે શું? તો દોડવાનું શીખવાનું, ચડવાનું શીખવાનું, તરતા શીખવાનું ને ઉડતા શીખવાનું, એ એમનો અભ્યાસક્રમ. સ્કૂલ ચાલુ થઈ, પહેલો દિવસ થયો, બધા સ્કૂલની અંદર આવ્યા, બધા પશુ પંખીઓ આવી ગયા અને અભ્યાસક્રમની શરૂઆત થાય. પહેલો જ ક્લાસ, અને પહેલો જ ક્લાસની અંદર પ્રોબ્લેમ થયો. ક્લાસનો પ્રોબ્લેમ શું થયો? કે શિક્ષક હતો, એ શિક્ષક કેવી રીતે તરવું શીખવતા હતા, પણ એ જયારે શિક્ષક તરવાનું શીખવતા હતા એમાં બતક તો શિક્ષક કરતા આગળ નીકળી ગયું, કારણ કે તરવામાં માહિર છે. એવું જ પ્રશ્ન ખિસકોલીની સાથે થયો, ખિસકોલી ફટ દઈને ઝાડ પર ચડી ગઈ. એવું જ પ્રશ્ન દોડવામાં થયો, સસલું બધા કરતા આગળ દોડી ગયું. અને આ રીતે એમની સ્કૂલમાં પહેલા જ દિવસે પ્રોબ્લેમ. પણ આ બધા પ્રોબ્લેમ દ્વારા એક વાત પશુ પંખીએ શીખી કે દરેક વ્યક્તિની પાસે કોઈક ને કોઈક એવી ખાસ બાબત છે કે જે પ્રભુ તરફથી તેને મળી છે.
પ્રભુ તરફથી તેને મળી છે. પ્રભુ કાર્યક્ષમતા પ્રમાણે આપણને કોઈક ને કોઈક બાબતમાં શ્રેષ્ઠ બનાવે છે કે જેથી કરીને આપણે વપરાઈ શકીએ. પિત્તર અને આંદ્રિયા બંને ભાઈઓ હતા. પિત્તર બોલવામાં સુરો, એ ઉભો થઈને બોલ્યો, 3000 લોકો પ્રભુમાં ઉમેરાયા. બાઇબલ કહે છે કે લોકોના મન વિંધાઈ ગયા. એનો ભાઈ આંદ્રિયા શાંત માણસ, પણ એ શાંત માણસ નહોતો, એ પર્સનલી કામ કરનારો હતો. બાઇબલમાં લખવામાં આવ્યું છે કે જ્યારે એવો માણસ હતો કે જ્યારે 5 રોટલી અને 2 માછલી કોની પાસે છે એ આંદ્રિયાને ખબર હતી. અને આંદ્રિયા તે જુવાનને પ્રભુની પાસે લાવ્યો અને એ 5 રોટલી અને 2 માછલી 5000 લોકોને માટે આશીર્વાદનું કારણ બન્યો. ડિફરન્સ ડિસ્ટિંગ છે આપણે કોઈક ને કોઈક રીતે, પણ પ્રભુ વાપરે છે. પિત્તરને અલગ રીતે વાપર્યો, આંદ્રિયાને પણ પ્રભુએ અલગ રીતે વાપર્યો. અને એ જ આંદ્રિયા ભલે શાંત હતો, પણ એ પિત્તરને પ્રભુની પાસે લાવ્યો, પ્રભુનો શિષ્ય બનાવ્યો. યોહાનની સુવાર્તાના 2 અધ્યાયની અંદર કહેવાનો મતલબ એ છે વાલો કે દરેક વ્યક્તિની પાસે એબિલિટીઝ છે. ગોડ નોઝ, એ મને નથી ખબર, તમને નથી ખબર, પ્રભુને ખબર છે અને એ વહેંચે છે. પણ સોંપનાર એ પ્રભુ છે, એ બાબત આપણે સમજવાની છે. પ્રભુ કાર્ય કરે છે. બિલી ગ્રહામ પ્રભુની પાસે આવ્યા. એમના જીવન વિશે એમ લખવામાં આવ્યું છે કે બિલી ગ્રહામને પ્રભુની પાસે લાવનાર હતા મોર્દેખાઈ હામ. મોર્દેખાઈ હામને પ્રભુની પાસે લાવનાર હતા બિલી સંડે. બિલી સંડેને પ્રભુની પાસે લાવનાર હતા જે વિલબર. જે વિલબરને પ્રભુની પાસે લાવનાર હતા ડીએલ મૂડી. અને ડીએલ મૂડીને પ્રભુની પાસે લાવનાર હતા એડવર્ડ કિમ્બેલ. અને એડવર્ડ કિમ્બેલ કોણ હતા ખબર? સન્ડે સ્કૂલના એક સામાન્ય ટીચર. સન્ડે સ્કૂલના સામાન્ય ટીચર કે જેઓ ઘરે ઘરે જઈને છોકરાઓને ભેગા કરે અને સન્ડે સ્કૂલ ચલાવે. વિચાર કરો, લાઈન ચેન્જ જે છે ને એ બહુ અદ્ભુત છે. આપણી પાસે જે છે ને એ પ્રભુએ આપણી એબિલિટી પ્રમાણે આપણને આપ્યું છે. કિમ્બેલ પ્રભુને લાવતા હતા અને તેઓ તો શું કહેવાય કે બૂટ ચંપલ ને વેચનારા માણસ હતા, સામાન્ય માણસ. સન્ડે સ્કૂલ ચલાવતા અને એમણે ડીએલ મૂડી લાવ્યા અને છેક બિલી ગ્રામ સુધી એ કાર્ય થયું. પ્રભુનું વચન આપણને કરી કહી શકે છે કે આપણે ઘણીવાર વિચારીએ કે પેલાની પાસે આટલા છે, મારી પાસે આટલું નથી. પ્રભુએ આપણને જે આપ્યું છે એ આપણી એબિલિટી પ્રમાણે આપણને આપ્યું છે. આપણે એના પ્રત્યે વિશ્વાસુ રહેવાનું છે. રૂમી 12:3 એમ કહે છે, પોતાને જેવો ગણવો જોઈએ તે કરતા વિશેષ ન ગણવો, પણ દેવે જેટલે દરે છે દરેકને વિશ્વાસનું માપ વહેંચી આપ્યું છે તેના પ્રમાણમાં નમ્રતાથી દરેકે પોતાને યોગ્ય ગણવો. ડિફરન્શિયેટ નહીં કરી શકીએ આપણે નમ્રતાથી પોતાની જાતને આપણે ગણી, કારણ કે સોંપનાર એ સારું જ સોંપે છે. આપણે ખરાબ અને ખોટું કરી દઈએ છીએ, આપણે ઊંચું નીચું કરી દઈએ છીએ. સોંપનારને તો ખબર છે કે કેટલું સોંપવું જોઈએ કાર્યક્ષમતા પ્રમાણે, કારણ કે એ માલિક છે. ત્રીજી વાત, સર્વસ્વનું સોંપનાર એવું એનું તો એ સમજપૂર્વકનો વેપાર માંગે છે. સમજપૂર્વકનો, તમે જુઓ જે 5 હતા એ બીજા 5 કમાયો, જે 2 હતા એ બીજા 2 કમાયો. હવે અહીંયા કેવી રીતે વેપાર કર્યો એનું આપણી પાસે સમજણ નથી આપવામાં આવ્યું, પણ એક વાત આપણી પાસે આવે છે કે એમણે વેપાર કર્યો. એમણે એવું તો કંઈક કર્યું કે જેથી કરીને 5ના 5 થયા અને 2ના 2 થયા. અલ્ટિમેટલી બાઇબલ આપણને શીખવે છે કે જે કંઈ મને મળ્યું છે એનો વેપાર કરવો. વેપાર કરવો એટલે ખર્ચાવો, ઉપયોગ કરવો, કમાવો, વપરાવો, મહેનત કરવી, દોડધામ કરવી, એ એનો એસેન્સ છે. મારી પાસે 1 છે તો વાપરો, 2 છે તો વાપરો, 5 છે તો વાપરો. આપણું જીવન કમ્પેરિઝન કરવામાંથી જ આગળ નહીં આવતું. એટલા માટે આ જગત આપણને બહુ સરસ શીખવે છે કમ્પેરિઝનની સરખામણીમાં, કે જે મારું છે ને એ તો મારું છે જ, પણ તમારું પણ મારું છે. એ સ્થિતિ આવી જાય છે, મારું તો મારું છે જ પણ તમારું પણ મારું છે. એ સમજણ જગત ઘણીવાર આપણને શીખવી જાય છે. વેપાર એ જરૂરી છે, ખર્ચાવું
જરૂરી છે, ઉપયોગમાં આવવું જરૂરી છે, દેવના રાજ્ય માટે જીવવું એ જરૂરી છે, કમાવવું આપેલું એ જરૂરનું છે. અને ત્યારે જ આવે કે જ્યારે આપણે આપણા માલિકને ઓળખતા હોય. આ પાંચના પાંચ અને બે ના બે કેમ કરી શક્યા એ લોકો? કારણ કે લોકો માલિકને જાણતા, માલિક વિશેની સમજણ એમની પાસે યોગ્ય હતી, સચોટ હતી, અને એટલા માટે એ લોકો કરી શક્યા અને માલિકને આધીન થઈ શક્યા. આપણે વેપાર ત્યારે જ કરી શકીશું કે જ્યારે એ માલિકને આપણે જાણીશું. આપણે એને આધીન ત્યારે જ થઈ શકીશું કે મને જે પ્રભુએ આપ્યું છે એનું મારે કામ કરવાનું, મારે ખર્ચાવાનું છે, મારે વપરાવાનું છે, મારે દેવના રાજ્યને માટે ઉપયોગી બનવાનું. જ્હોન કેનેથ ગેબ્રિયલ નામના એક મહાન ઇકોનોમિસ્ટ થઈ ગયા 19th century ની અંદર. ઘણા બધા ડિગ્નિટરીઝ, મોટા મોટા વ્યક્તિ એમની પાસે આવતા હતા, એમની પાસે ઇકોનોમિક માર્કેટ્સ ની અંદર સલાહ સૂચનો મેળવવાને માટે. વેલ નોન પર્સન જ્હોન કેનેથ ગેબ્રિયલ, એમના વિશે લખવાયું કે એક દિવસ તેઓ થાકેલા હતા અને પોતાના ઘરે આવ્યા, અને પોતાના ઘરે આવ્યા ત્યારે હાઉસકીપર હતી, એનું નામ હતું એમિલી. અને એમિલીને એમ કહે છે કે આજે હું બહુ જ થાકીને આવ્યો છું, મારી પાસે કોઈ તાકાત રહી નથી, મારે આરામ કરવો છે, અને એટલા માટે હું સૂઈ જઉં છું, કોઈ ડિસ્ટર્બ મને કરે નહીં, એટલા માટે પોતાનો રૂમ બંધ કરીને તેઓ સૂઈ ગયા. થોડો સમય પછી ફોનની ઘંટડી વાગી અને ફોનની અંદર પેલી એમિલી જે હાઉસકીપર હતી એને ફોન ઉચક્યો અને કહ્યું હેલો, અને સામેથી કહ્યું કે કેનેથ ગેબ્રિયલ ક્યાં છે? તો પેલી એમિલીએ કહ્યું કે તેઓ આરામ કરે છે. તો સામેથી જવાબ આવ્યો કે તમે એને ઉઠાવો, મારે એમનું અગત્યનું કામ છે. તો પેલી એમિલી હાઉસકીપરે કહ્યું કે હું એમને નહીં ઉઠાવી શકું, એ આરામ કરે છે. તો સામેથી જવાબ આવ્યો, તમને ખબર છે હું કોણ બોલું છું? તો સામેથી એ વ્યક્તિ પ્રત્યુત્તર આપ્યો કે હું લિન્ડન જોન્સન, યુએસના પ્રેસિડેન્ટ, વ્હાઈટ હાઉસમાંથી વાત કરું છું, મારે હમણાં ને હમણાં કેનેથ ગેબ્રિયલ સાથે વાત કરવી છે, અર્જન્ટ છે. હાઉસકીપર એમિલીએ કહ્યું કે સાહેબ હું એમને નહીં ઉઠાડી શકું. પેલા લિન્ડન જોન્સને કહ્યું કે તમને ખબર નથી તમે શું વાત કરી રહ્યા છો, તમે હમણાં ને હમણાં એને ઉઠાડો. અને તરત જ પેલી બેને એ કહ્યું, મિસ્ટર પ્રેસિડેન્ટ, આઈ વર્ક ફોર હિમ નોટ ફોર યુ, હું મારા જે માલિક છે એને માટે કામ કરું છું, તમારા માટે નહીં. અને તરત ફોન મૂકી દીધો. થોડો સમય પછી જ્હોન કેનેથ ગેબ્રિયલ ઉઠ્યા અને તરત જ પ્રશ્ન પૂછ્યો કે કોઈનો ફોન આવ્યો, કોઈ મારી પાસે આવ્યું હતું? તો તરત જ એમિલીએ કહ્યું કે લિન્ડન જોન્સન, આપણે યુએસના પ્રેસિડેન્ટ હતા, એમનો ફોન હતો અને તમને અર્જન્ટ તમારું કામ છે. તો કેનેથ ગેબ્રિયલે કહ્યું કે તમે મને કેમ ઉઠાડી નહીં, તમે કહ્યું હતું. એમિલીએ કહ્યું કે તમે કહ્યું હતું કે તમે આરામ કરો છો એટલા માટે મેં એમને ઉઠાડી, તમે એમને શું કીધું? તો એમિલીએ કહ્યું કે હું તમારા માટે કામ કરું છું, એમને માટે નહીં. અને કેનેથ ગભરાઈ ગયા અને તરત જ એમણે લિન્ડન જોન્સનને ફોન કર્યો અને ફોન કરતાની સાથે એમણે કહ્યું કે હું કેનેથ ગેબ્રિયલ બોલું છું. અને લિન્ડન જોન્સને કહ્યું, જે ભાઈ તમારા ઘરે કામ કરે છે એને કહો આવતીકાલે વ્હાઈટ હાઉસમાં કામ કરવા માટે આવે. માલિકને જાણવું એ બહુ જરૂરી છે. આપણે પ્રભુને માટે કામ કરીએ છીએ, બીજા કોઈને માટે નહીં. આપણે દેવના રાજ્યને માટે કામ કરીએ છીએ, બીજા કોઈને માટે નહીં. અને એટલા માટે પ્રભુ આપણી પાસે અપેક્ષા રાખે છે કે આપણે સમજપૂર્વકનો વેપાર કરીએ. આપણે ખર્ચાઈએ છીએ પ્રભુ માટે, આપણે દોડીએ છીએ પ્રભુ માટે, વેપાર કરીએ છીએ આપણે. પ્રભુએ જે આપણને આપ્યું છે એ પ્રભુને માટે કરીએ છીએ. એ ત્યારે જ સમજણ આવે કે જ્યારે હું મારા માલિકને જાણું. અધીન ત્યારે જ આવે, અધીનતા, કે પ્રભુને માટે હું કરી શકું. એક ટેલેન્ટવાળો વ્યક્તિ માલિક વિશેની સમજણ યોગ્ય નથી, એ ખોટી સમજણ ધરાવતો હતો, એ ગેરસમજ એની હતી, અને એટલા માટે એને દાટી દીધું. પેલા પાંચના પાંચ અને બે ના બે કર્યા, પણ એને દાટી દીધું. કહે છે કે હું તો તને કરડો માણસ સમજતો હતો. માલિકને યોગ્ય સમજણ ના હોવાને કારણે આપણે દાટી દઈએ છીએ. આપણી પાસે તો છે, પણ આપણે એનો ઉપયોગ નથી કરી શકતા, આપણે વેપાર નથી કરી શકતા, વપરાઈ શકતા નથી દેવના રાજ્યને માટે. કમ્પેરિઝન કરીએ છીએ. ભલે આજે સવારે પ્રભુ આપણી પાસે અપેક્ષા રાખે છે કે સમજપૂર્વકનો વેપાર કરીએ. અને ચોથી અને છેલ્લી વાત, જો એનું સર્વસ્વ છે, જો એ સોંપે છે, એ આપણી પાસે સમજપૂર્વકનો વેપાર અપેક્ષા રાખે છે. એટલા માટે, કારણ કે એ સર્વયુ લેનાર છે, એ સર્વયુ લેનાર છે, હિસાબ લેનાર છે. માલિકે હિસાબ માંગ્યો. શું થયું ભાઈ?
पांच नो शू पांच थयु बे नो बे एक नो एक शू थयु ए हिसाब लेना छे कारण के मालिक छे ए सोंपे छे अने एनी अपेक्षा छे के आपणे समझपूर्वक व्यापार करिए कारण के सर्वयु लेनार ए छे हिसाब लेनार ए छे एफडी ब्रूनर एम कहे छे इट इज व्हाट एवर द लॉर्ड गिव्स अस नाउ एंड विल आस्क अस अबाउट लेटर हमणा जे काय प्रभु मनने तमने आप्यु छे एक दिवस ए पूछशे पूछशे ત્યારે આપણે એમને કે મને તો ખબર જ નહીં પ્રભુ આ તમે આપેલું શું એવું નહીં ચાલે આપણી પાસે અપેક્ષા રાખે છે કે આપણે એક કાર કરીએ માલિકને ઓળખીશું તો નાનામાં નાની બાબતોમાં પણ આપણે વિશ્વાસ રહીશું અને પ્રભુ સર્વયુ એટલા માટે લેનાર છે કારણ કે આપણને એ સાબાસી આપવા માંગે છે આપણે જો સાચા માલિકની ઓળખની સાથે સમજપૂર્વક વેપાર કર્યો હશે તો પ્રભુ આપણને રિવોર્ડ આપશે બદલો આપશે સાબાસી આપશે કલમ બધી હોય છે હું એને સારાંશમાં લઉં છું કે છે પ્રમોશન આપશે પ્રમોશન એટલે કે છે હું તને ઘણા પર ઠરાવીશ અને ઇન્વિટેશન આપે છે કે તારા પ્રભુના આનંદમાં બેસ જેણે ખર્ચાયો છે જેણે સમજપૂર્વકનો વેપાર કર્યો છે જેની પાસે માલિકની સાચી ઓળખ છે એ કામ કરશે એને રિવોર્ડ મળશે એને પ્રમોશન મળશે એને ઇન્વિટેશન મળશે સર્વયુ લેનાર પ્રભુ એ અપેક્ષા રાખે છે પરંતુ જે નહીં કરે જેની માલિક વિશેની સમજણ યોગ્ય નથી એને પ્રભુ શિક્ષા પણ કરશે પનિશમેન્ટ પણ એને માટે છે એટલા માટે આ 21મી સદીની મંડળીમાં પડકારોના પ્રશ્નો ઘણા બધા છે કોઈક ને કોઈક રીતે પ્રભુએ આપણને ઘણી બધી જવાબદારીઓ અને તાલંતોથી વિસ્તૃત કર્યા છે એવું કોઈ નથી કે જેની પાસે પ્રભુના કૃપાદારો નથી તાલંતો નથી છે પ્રશ્ન એ છે કે આપણે એને કેટલું વાપરીએ છીએ પ્રશ્નો નહીં કે મારી કેપેબિલિટી એબિલિટી મને શું મળશે વગેરે વગેરે બધા પ્રશ્નો જરૂરી નથી પ્રશ્ન જરૂરી એ છે કે આપણે પ્રભુને માટે કેટલો સમજપૂર્વક વેપાર કરીએ છીએ જેનું સર્વસ્વ છે જો એ સોંપે છે તો એ સમજપૂર્વકનો વેપાર માંગતા આપણી પાસે સર્વયુ પણ માંગશે અને ત્યાં આપણે એમની આગળ કેવી રીતે ઊભા રહી શકીશું એ આપણા માટે પડકારદાયક છે મંડળીની સેવાને માટે આપણે કોઈક ને કોઈક રીતે અત્યારે વપરાઈ રહ્યા છે કદાચ અહીંયા આપણને માન મળે કે ના મળે પણ એ તો ચોક્કસ છે કે જો દિલથી પ્રભુની સેવા આપણે કરી છે માલિકને ઓળખીને સેવા કરી છે સમજપૂર્વકનો વેપાર કર્યો છે તો ત્યાં રિવોર્ડ છે સાબાસી છે પ્રમોશન છે અને ઇન્વિટેશન છે કે જે પ્રભુએ મારા અને તમારા માટે રાખી મૂક્યું છે જરૂરનું એ છે કે આપણે કેટલું વાપરીએ છીએ આપણી આ સેવાઓ પ્રભુ આશીર્વાદિત કરે સાથે મળીને પડકારોની સામે આપણે આગળ વધીએ કે જેથી કરીને આજે આ મંડળીમાં આપણું કાર્ય અને આપણી સેવાઓ કદાચ આપણને નહીં દેખાય પણ આકાશમાં એની ગણના બહુ મોટી છે હું હંમેશા આ કલમને એ રીતે જોઉં છું કે પ્રભુ કેટલું અદ્ભુત હશે કે આપણે આકાશમાં હોઈશું કે જ્યાં દરેક જીભ હશે અલગ અલગ જાતિના લોકો હશે અલગ અલગ ભાષાના બોલનારા લોકો હશે આખું વિશ્વ ત્યાં હશે અને એવા સમયમાં પ્રભુ એમ કે સાબાસ સારા તથા વિશ્વાસુ ચાકર થોડામાં વિશ્વાસુ માલુમ પડ્યો છે એ સાબાસી એ રિવોર્ડ એ પ્રમોશન અને ઇન્વિટેશન એ કેટલું મોટું આપણા માટે હશે પ્રભુ આ વચન સમજવા માટે કૃપા આપે અને સાથે મળીને પ્રભુની સેવાને માટે આપણે તૈયાર થઈએ આમેન આવો થોડો સમય પ્રભુની હજુરમાં નમીએ આજે સવારે પ્રભુએ આપણી સાથે વાત કરી છે તો પ્રભુના વચનના પ્રકાશમાં આપણા જીવનને પ્રભુની પાસે લાવીએ કોઈ એવું નથી કે જેની પાસે પ્રભુના એક કૃપાદાનો નથી દરેક વ્યક્તિના જીવનમાં પ્રભુએ કોઈક ને કોઈક એવી એબિલિટીઝ આપી છે કે જે આપણને એની એના રાજ્યને વૃદ્ધિને માટે છે આજે સવારે આપણે આપણી જાતને પ્રશ્ન પૂછીએ કે આજ દિન સુધી મેં એનો સમજપૂર્વકનો વેપાર કર્યો છે કે નહીં જો નથી તો માલિક વિશેની સમજણમાં આપણે પ્રોબ્લેમ ધરાવીએ છીએ સાચી સમજણ આપણે લાવીએ જેવી રીતે પેલા પાંચના પાંચ અને બે ના બે કમાઈ શક્યા એવી રીતે સાચી સમજણ કેળવીએ તો સાચો વેપાર કરી શકીશું વપરાઈ શકીશું ભલે આ દુનિયામાં પૃથ્વીમાં જગતમાં આપણી ગણના ના કરવામાં આવે
પણ યાદ રાખો જો સમજપૂર્વકનો વેપાર અને સાચી સમજણની સાથે જો સેવા કરી છે તો આકાશમાં સાબાસી છે, આકાશમાં પ્રમોશન છે અને આકાશમાં દેવ તરફથીનું ઇન્વિટેશન છે અને બહુ મોટો આશીર્વાદ છે. સેવામાં ચાલુ રહીએ, પડકારો પ્રશ્નો બધે પર સેવા કરતા રહીએ. યાદ રાખીએ કે બદલો આકાશમાં પ્રભુ તરફથી બહુ મોટો છે. પ્રભુ અમે તમારો આભાર માનતા, આપેલા વચનને માટે સ્તુતિ કરતા અમારી પ્રાર્થના ઈસુ પ્રભુના માંગીએ છીએ માટે સામણ સ્વીકાર કરો બાપા.